શ્રી રામા ડાયટ પોરબંદર. મારું નામ છે ચાવડા સીમા. મારો ટોપિક છે ઇન્ક્લુઝન કોન્સેપ્ટ એન્ડ પોલિસી ફ્રેમવર્ક. તેમાં સબ ટોપિક છે 1.2 ઇન્ક્લુઝિવ એજ્યુકેશન મીનિંગ કોન્સેપ્ટ એન્ડ ડેફિનેશન. તેમાં આપણે પ્રસ્તાવના જોઈએ. સમાવેશી શિક્ષણ એ એક એવા અભિગમ છે જે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોના શિક્ષણ પર કેન્દ્રિત છે. સમાવિષ્ટ શિક્ષણમાં વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો તેમના મોટા ભાગનો સમય અથવા બધો સમય અપંગતા વગરના બાળકો સાથે પસાર કરે છે. સમાવેશ અપંગ બાળકો માટેની જુદી જુદી શાળા કે જુદા વર્ગખંડના ખ્યાલને નકારે છે. સમાવેશી શિક્ષણ એ દરેક બાળકના સ્વીકારની ફરજ પર આધારિત છે. સમાવેશી શિક્ષણ એમના ત્રણ પ્રકારના વિશિષ્ટ શિક્ષણના સ્વરૂપ સેગ્રીગેટેડ એટલે કે અલાયદા, ઇન્ટિગ્રેટેડ એટલે સંકલિત અને ઇન્ક્લુસિવ પૈકી સમાવેશી શિક્ષણ સૌથી વધુ પ્રમાણમાં અસરકારક જણાવ્યું હતું. સમાવેશી શિક્ષણ એ હાલના સમયનું વિશિષ્ટ શિક્ષણ છે. ભારતના સંદર્ભમાં આ શિક્ષણનો અભિગમ સામાન્ય શિક્ષણ દ્વારા સ્વીકારાયેલો છે. સામાન્ય રીતે શિક્ષકો સામાન્ય વિદ્યાર્થીઓ પર ધ્યાન આપતા હોય છે, પરંતુ તેની સાથે સાથે શૈક્ષણિક રીતે પ્રતિભાશાળી તેમજ ધીમા શીખનારા નાના બાળકો પર ધ્યાન આપવું જોઈએ. સામાન્ય શાળામાં વિદ્યાર્થીઓની ભરતી તેમની ઉંમર આધારે થતી હોય છે. શિક્ષણની આવશ્યકતાઓની પૂર્તિ માટે સામાન્ય અને અસામાન્ય વિદ્યાર્થીઓને સાથે જ શિક્ષણ લેવાનો મોકો મળવો જોઈએ, જેનાથી બંને પ્રકારના વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવે તે જરૂરી બને છે. સમાવિષ્ટ શિક્ષણનો અર્થ એમાં છે કે સમાવિષ્ટ શાળા એટલે કે સમાવેશ શિક્ષણનો અર્થ સમજવા આપણે તેના સિવાયના ઉપરોક્ત બે પ્રકારના વિશિષ્ટ શિક્ષણને પણ સમજી લઈએ, જેથી આપણે સમાવેશી શિક્ષણ યોગ્ય રીતે સમજી શકાય. સેગ્રીગેટેડ એટલે કે અલાયદું શિક્ષણ એ એવું શિક્ષણ છે જેમાં અપંગતા ધરાવતા વિદ્યાર્થીઓ તેમના સાથીઓ અપંગતા ન ધરાવતા વિદ્યાર્થીઓથી અલગ રહીને ભણે છે. આવું શિક્ષણ ખાસ કરીને અપંગતા ધરાવતા બાળકોની વિશિષ્ટ શાળાના સ્વરૂપમાં અપાય છે. આ પ્રકારની શાળાઓ આપણા નજીકના વિસ્તારોમાં પણ અસ્તિત્વ ધરાવે છે, જેમ કે અંધજન શાળા, મહેરા મુંગા માટેની શાળા, મન બુદ્ધિ વાળા બાળકો માટેની શાળા વગેરે. સેગ્રીગેટેડ શિક્ષણ બાળકને એક સમસ્યાના રૂપમાં, અધ્યયનમાં અવરોધના રૂપમાં જુએ છે અને પરિણામ સ્વરૂપ આવા વિદ્યાર્થીઓને તેમના સમયસ્કો કરતા જુદા અભ્યાસક્રમ, જુદી શિક્ષણ પદ્ધતિઓ અને મૂલ્યાંકન પ્રયુક્તિઓ સાપડે છે. જો કે શાળાઓમાં અપાતું આવું જુદાપણું ક્યારેક જીવનના અન્ય ક્ષેત્રમાં પણ જુદાપણું સર્જી શકે છે. ઇન્ટિગ્રેટેડ સંકલિત શિક્ષણ એ ઇન્ક્લુઝિવ એટલે કે સમાવેશ શિક્ષણના જેવું જ છે, પરંતુ તેમાં સૈદ્ધાંતિક પ્રતિબંધ નથી. સંકલિત શિક્ષણ કેટલાક અનુકૂલનો અને સ્ત્રોતોની ઉપલબ્ધતા દ્વારા વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને મુખ્ય પ્રવાહના વર્ગખંડમાં મૂકે છે. આ બાળકો પાસે એવી અપેક્ષા રખાય છે કે તેઓ શાળાના પહેલાથી અસ્તિત્વ ધરાવતા બંધારણ, વલણ અને પર્યાવરણ સાથે અનુરૂપતા કેળવી શકે. સંકલિત શિક્ષણને ઘણીવાર ખોટી રીતે સમાવેશી શિક્ષણ તરીકે ગણી લેવામાં આવે છે, કારણ કે તેમાં અપંગ બાળકોને મુખ્ય પ્રવાહના વર્ગખંડમાં મૂકવામાં આવે છે, પરંતુ તે સમાવેશી શિક્ષણ ન બનતા સમાવેશ શિક્ષણ તરફનું સોપાન બને છે. જ્યાં સુધી શાળામાં સંપૂર્ણ બદલાવ ન કરવામાં આવે અને વિદ્યાર્થીઓ એક સમાન રીતે જોવામાં ન આવે, જ્યાં સુધી અભ્યાસક્રમ કેટલાકને બદલે બધાને ધ્યાનમાં રાખીને ચલાવવામાં ન આવે, ત્યાં સુધી તે સંકલિત શિક્ષણ છે. સમાવેશી શિક્ષણ નહીં, બધા જ નાગરિકોને શિક્ષણની જરૂરિયાત સંતોષવાની વાત સમાવેશી શિક્ષણમાં કરવામાં આવી છે. પહેલા સમાવેશી શિક્ષણનો ખ્યાલ વિશિષ્ટ બાળકો માટે જ હતો, પરંતુ હાલના સમયમાં દરેક શિક્ષકે આ સિદ્ધાંતને દ્રષ્ટિકોણથી વ્યવહારમાં લાવવો જોઈએ. સમાવેશી શિક્ષણની વ્યાખ્યા યુનેસ્કોએ આપેલી છે. સમાવેશી શિક્ષણ એ શિક્ષણ વ્યવસ્થાની ક્ષમતાને
સુદૃઢ કરવાની પ્રક્રિયા છે, જેનાથી તમામ અત્યાર સુધી પહોંચી શકાય છે. નુગલ માસ જેને આપેલી છે સમાવેશી શિક્ષણ, એટલે વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને સામાન્ય શાળામાં વર્ગખંડમાં તેના સાથી વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ માટે મૂકવા. પછી ઉમા તુલીએ વ્યાખ્યા આપેલી છે કે સમાવેશન એક પ્રક્રિયા છે, જેમાં પ્રત્યેક શાળામાં બાળકોને શારીરિક, સામાજિક તથા શીખવાની જરૂરિયાતોને પૂરી કરવા માટે પોતાના સંસાધનોનો વિસ્તાર કરે છે. ઇન્ક્લુઝિવ એજ્યુકેશન મીન્સ એજ્યુકેશન ઓફ ઓલ સ્ટુડન્ટ વેર આર સ્ટુડન્ટ આર ઇક્વલ પાર્ટિસિપેટ્સ ઇન ધ લર્નિંગ પ્રોસેસ, એટલે કે જેમાં બધા જ બાળકોને સમાવેશ કરવામાં, બધા જ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે, તેને આપણે ઇન્ક્લુઝિવ શિક્ષણ કહેવામાં આવે છે. સમાવેશી શિક્ષણ એટલે પ્રત્યેક બાળકની વિવિધતા, સબર જરૂરિયાતને ધ્યાનમાં રાખી તેમના અધ્યયન અધ્યાપનમાં સહભાગીદારીતા વધારવા, સંસ્કૃતિ, સમાજ અને શિક્ષણમાંથી તેમની વંચિતતા ઘટાડવાની પ્રક્રિયા એટલે સમાવેશી શિક્ષણ. થેન્ક યુ.